वगैरह की श्रमण परंपरा ये अद्भुत परंपरा है। श्री संघ एमी अंदर रहेली तमाम शक्ति श्रमण परंपरा ने आधारित ज रही है। अनेक गीतार्थों युग पुरुषों युग प्रधानों अपना स्त्री संघ में थया है। एम आम जोवा जाइए तो अपनी शाखानी अंदर पर लक्ष्मी सुश्वजी महाराज साहेब उपाध्याय मोहपाध्याय धर्म सागर जी महाराज साहेब आदि अनेक पूज्यों थया है। एम पण झवेर सागर जी महाराज साहेब तपा गच्छादिराज मुक्ति कमल सुरेश्वर जी महाराज એમના અત્યંત કૃપાપાત્ર રહ્યા છે। આજે વળી પાછું આપણે પુણ્ય અને સૌભાગ્ય પૂજ્યપાદ આગમોદ્ધારકના સંમેલનની આપ્યું છે કે આપણને એક એવા ઈચ્છાધિપતિ શ્રી પ્રાપ્ત થયા છે કે જેઓ સૈદ્ધાંતિક રીતે જે સ્થવિર પદ છે એને સંપૂર્ણ યોગ્યતાને પ્રાપ્ત કરી ચૂકેલા છે અને આજે સકલ શ્રી જૈન સંઘ એમને ગુણાનુરાગની દ્રષ્ટિથી જુએ છે। આ એક બહુ મોટું પુણ્ય અને બહુ મોટું જમા પાસું છે। પછી એ ખરતર ગચ્છ હોય, પાયચન ગચ્છ હોય, ત્રણ સ્તુતિક હોય, પાયદા અથવા અચલ ગચ્છ હોય, તબા ગચ્છના પણ અનેક સમુદાયો છે। બધા જ સમુદાયને બધા જ ગચ્છા નાયક હોય નિર્વિવાદ રીતે આપણા પરમ શ્રદ્ધેય શતાબ્દી શંખનાદ એનો મહા ઉત્સવ એના અંતર્ગત દેશ વિદેશ બધી જગ્યાએ જે અદ્ભુતપૂર્વ આરાધનાઓ થઈ એ આરાધના માધ્યમે હકીકતમાં કહી શકાય કે ગચ્છાધિપતિ ધોળસાગર શ્રીજી મહારાજ સાહેબ નિર્વિવાદિત તો છે જ, પરંતુ એવું કહી શકાય કે જેમ કોઈને કોઈ પ્રકારનો દોષ ન દેખાય અને બધા જ એમાં સંમત થાય એવો એક બહુ મોટો કલિકાલનો તદ્દૃશ દાખલો છે। આજે સર્વાનુમતે એમને સંઘ સ્થવિર પદ અર્પણ થઈ રહ્યું છે। બહુ સુંદર મજાનો આ શ્લોક આપણે સમૂહમાં ગઈને શતાબ્દી શંખનાદ વર્ષની અંદર દરેકે દરેક નાના મોટા સૌએ જે અભૂતપૂર્વ યોગદાન આપ્યું, સમુદાય એક બનીને નિર્દિષ્ટ તમામ આયોજનોમાં સૌ જોડાયા, જે બાદ હરસાગર શ્રી શ્રીજી મહારાજ સાહેબે ખૂબ જ જહેમત ઉઠાવી બધાનું સંકલન કર્યું, એકત્રિત કર્યું, કેટલાક ગ્રંથો પ્રકાશિત થઈ રહ્યા છે અને ગામો ગામ સંકળા સંકળા શતાબ્દી સંકળાદ વર્ષ તરીકે ઘોષિત થયું, જેના ફળ સ્વરૂપે આજે ગચ્છાધિપતિ શ્રી પ્રવર સમિતિ દ્વારા અને એના પણ કાર્યવાહક સમિતિના અધ્યક્ષ પરમ શ્રદ્ધેય અભયદેવ સુરેશ્વરજી મહારાજ સાહેબ સ્વયં પોતાના વરદમુખે સંઘ સ્થવિર પદ અર્પણ કરી રહ્યા છે। નંદી સૂત્રની અંદર સંઘ માટે 10 ઉપમાઓ આપવામાં આવી છે, નગર, કમળ।